વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું આપ સૌ કુશળ મંગળ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું અનાજ અને કઠોળના હિન્દી ગુજરાતી નામ. કેટલાક અનાજ છે એને ગુજરાતી નામ તો આપણું આપણને ખબર જ છે, હવે એના હિન્દી નામ પણ આપણે જોઈશું. અને સાથે સાથે કઠોળ, કઠોળના પણ હિન્દી ગુજરાતી નામ આપણે જોઈશું. કઠોળ છે, કઠોળને હિન્દીમાં દાલ પણ કહેવાય છે અને અનાજને હિન્દીમાં અનાજ જ કહેવાય છે. તો આવા વિવિધ પ્રકારના શબ્દો ચિત્રો સાથે આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. અને સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું અનાજના નામથી. તો ચાલો આપણે જોઈએ અનાજના હિન્દી ગુજરાતી નામ. જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈશું અનાજના નામ. સેના? અનાજના નામ. જુઓ, પહેલો શબ્દ કયો આપ્યો છે, કયા અનાજનું નામ છે? તો કે ગેહું. ગેહું, ગેહુંનું ગુજરાતી શું થાય? ઘઉં. શું થાય? ઘઉં. ગેહું એટલે ઘઉં. પછી છે બાજરા. શું લખ્યું છે? બાજરા. બાજરા એટલે કે બાજરો. તમે બાજરાનો રોટલો તો ખાતા જ હશો અને ઘઉંમાંથી સરસ મજાની રોટલી ભાખરી પણ તમે ખાતા હશો. પછી છે જુવાર. શું છે? જુવાર. આ હિન્દીનો જ જમરૂખનો જ છે અડધો. પછી છે વાર, જુવાર. જુવાર એટલે કે જુવા. શું? જુવાર. પછી છે મક્કા. મક્કા, અહીંયા જો આ ક છે અડધો છે અને એના પછીના કને એ જોડાયેલો છે એટલે મક્કા. મક્કાનું ગુજરાતી થાય છે મકાઈ. શું? મકાઈ. મકાઈ એટલે કે ડોડો. પછી ચાવલ. ચાવલ, ચાવલ એટલે કે ચોખા. ચોખામાંથી પણ ઘણી બધી વાનગીઓ તમે બનાવીને ખાતા જ હશો, ખીચડી, ભાત વગેરે વગેરે. ચાવલ એટલે ચોખા. ત્યાર પછી છે સૂજી. શું છે? સૂજી. સૂજી એટલે કે રવો. શું થાય? રવો. રવો એટલે એક દાણાદાર લોટ જે ઘઉં અથવા ચોખામાંથી બને છે. તમે મહાપ્રસાદ શીરો તો ખાધો જ હશે, એ શેમાંથી બને છે? આ રવામાંથી બને છે. અને રવાને હિન્દીમાં શું કહેવાય? સૂજી. પછી છે દલિયા. દલિયા, દલિયા. દલિયા એટલે શું થાય? તો કે ફાડા લાપસી, અનાજના ટુકડા. તો એને હિન્દીમાં દલિયા કહે છે અને ગુજરાતીમાં ફાડા, જેની લાપસી પણ બને છે, ફાડા લાપસી. ત્યાર પછી છે પોહા. પોહા, પોહા એટલે કે પૌઆ. પૌઆ, મકાઈ જે છે એના પણ પૌઆ બને છે અને ચોખા છે એના પણ પૌઆ બને છે. હવે તમે મકાઈના અને ચોખાના પૌઆ તો જોયા જ હશે. તમે બટાટા પૌઆ ખાઓ છો એમાં ચોખાના પૌઆ હોય છે, અને તમે જ્યારે ચેવડો ખાઓ છો તો એમાં કેના પૌઆ હોય છે? મકાઈના પૌઆ હોય છે. તો આ જે પૌઆ શબ્દ છે એને આપણે હિન્દીમાં પૌઆ કહીશું. ત્યાર પછી છે રાજગીરા. રાજગીરા, રાજગીરા એટલે કે રાજગ્રોહ. એ પણ એક પ્રકારના દાણામાંથી બનતો લોટ છે. પછી છે મુરમુરા. શું છે? મુરમુરા. મુરમુરા એટલે કે મમરા. હવે તમે ભેળ ખાઓ છો, ચેવડો ખાઓ છો તો એમાં શું હોય છે? મમરા હોય છે. આ મમરા છે એ શેમાંથી બને છે? ચોખામાંથી બને છે. તો આ મમરાને આપણે હિન્દીમાં શું કહી શકીએ? મુરમુરા. પછી છે ચીની. ચકલીનો ચ, ચીની. ચીની અથવા તો શક્કર એટલે શું થાય? ખાંડ થાય. શું થાય? ખાંડ. હવે ખાંડ છે એ આપણે કોઈ પણ વાનગી બનાવવી હોય, એમાં આપણે મીઠાશ લાવવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ખાંડનો ઉપયોગ કરીએ છીએ. આ ખાંડને હિન્દીમાં ચીની અથવા તો શક્કર આપણે કહીએ છીએ. જુઓ, ત્યાર પછી છે ગુડ. શું છે? ગુડ. ગુડ એટલે કે ગોળ. શું છે? ગોળ. આ જે ગોળ છે એ પણ શેરડીમાંથી બને છે, અને ગોળ પણ આપણે કોઈ વાનગી બનાવવી હોય તો એમાં મીઠાશ લાવવામાં, ગળપણ લાવવામાં ઉપયોગી છે. એટલે ગુજરાતીમાં ગોળ છે એને આપણે હિન્દીમાં શું કહીશું? ગુડ. શું કહીશું? ગુડ. પછી છે અચાર. શું છે? અચાર. અચાર એટલે કે અથાણું.
થાય અથાણું। વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મી તો ઘરે અથાણું બનાવતા જ હશે, જે આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ અને ખાઈ શકીએ છીએ। કેરીનું બનાવે છે, ગુંદાનું બનાવે છે, વિવિધ પ્રકારે તમારા મમ્મી અથાણું બનાવતા હશે। તો આ જે અથાણું છે એને આપણે હિન્દીમાં શું કહી શકીએ? અચાર। શું કહી શકીએ? અચાર। વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો, જુઓ, ચીની, શક્કર, ગુડ, અચાર, આ જે ત્રણ શબ્દો છે એ અનાજ નથી, પણ આપણે આનો અનાજની જેમ આ ત્રણેય જે વસ્તુ છે એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરી શકીએ છીએ। એટલે અહીં તમને સાથે સાથે આ ત્રણ શબ્દોની પણ મેં માહિતી આપી છે। આ ત્રણ વસ્તુ છે એ અનાજમાં આવતી નથી, ઉપરના જે આપણે શબ્દો જોયા એ અનાજમાં આવે છે। તો તમને સમજાઈ ગયું ને બાળ દોસ્તો? તો ચાલો આપણે એકવાર આ દરેક શબ્દનું ફરીથી વાંચન કરી લઈએ। જુઓ, ગેહું, ઘઉં, બાજરા, બાજરો, જુવાર, જુવાર, મક્કા, મકાઈ, ચાવલ, ચોખા, સૂજી, રવો, દલિયા, ફાડા લાપસી, પોહા, પૌવા, રાજગીરા, રાજગરો, મુરમુરા, મમરા, ચીની, શક્કર એટલે ખાંડ, ગુડ, ગોળ, અચાર એટલે અથાણું। તો મિત્રો, તમને તમારી વિડીયો સ્ક્રીન ઉપર આ જે બધા નામ દેખાય છે એ તમારે પણ આ જ રીતે સુંદર અક્ષરે હોમવર્કમાં કરવાના છે। તો મિત્રો, આપણે આ અનાજના નામ જોયા અને સાથે સાથે બીજા ત્રણ શબ્દોની પણ આપણે માહિતી લીધી। હવે આપણે કઠોળના નામ જોઈએ। હવે આપણે જોઈશું કઠોળના નામ। કઠોળ તો એમાં પહેલું છે ચણા। ચણા એટલે કે ચણા। તમને બધાને બાફેલા ચણા તો ખૂબ ભાવતા હશે અને બીજી બધી વાનગીઓ સાથે પણ તમે ચણાનું સેવન તો કરતા જ હશો। આ જે ચણા છે એમાંથી દાળિયા પણ બને છે અને ચણાની દાળ પણ બને છે, જેનો લોટ આપણે ઘણી બધી વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, જે કઠોળ છે। તો ચણા એટલે ચણા। ત્યાર પછી છે મૂંગ। વિદ્યાર્થી મિત્રો, શબ્દ ધ્યાનથી જોજો અને સાંભળજો। મૂંગ, મૂંગ એટલે કે મગ, લીલા રંગના સરસ મજાના મગ, મગના બે ફાડા થાય એટલે એની દાળ પણ બને। ત્યાર પછી છે મટર। શું આપ્યું છે? મટર। મટર એટલે શું થાય? વટાણા। શું થાય? વટાણા। વિદ્યાર્થી મિત્રો, એકદમ લીલા અને તાજા જે વટાણા છે એને આપણે હિન્દી શાકભાજીમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ, પણ અહીં જે વટાણાની વાત છે એ કઠોળના વટાણાની વાત છે। આ વટાણા આછા લીલા રંગના પણ હોય છે અને સફેદ રંગના પણ હોય છે। તો વટાણા એટલે મટર। પછી છે મોઢ। શું છે? મોઢ। મોઢ એટલે કે મઠ। શું આવે? મઠ। હવે એનો જે આકાર છે એ મગ જેવો જ હોય છે, પરંતુ મગ લીલા રંગના હોય છે અને મઠ સેજ આછા પીળા રંગના હોય છે। તો મઠને આપણે હિન્દીમાં મોઢ કહીશું। પછી છે ઉડદ। ઉડદ, ઉડદ એટલે કે અડદ, સરસ મજાના કાળા રંગના અડદ। આ અડદના બે ફાડા થાય તો અડદની દાળ પણ બને છે। ત્યાર પછી છે તુવર। તુવર, તુવર એટલે કે તુવેર। હવે મિત્રો, તમે દાળ ભાત ખાઓ છો તો એમાં તમારા મમ્મી જે દાળ બનાવે છે એ દાળ હોય છે એ શેની હોય છે? તુવરની દાળ હોય છે, સરસ મજાની ગોળ પીળી તુવેરની દાળ હોય છે। આ તુવેરને આપણે હિન્દીમાં શું કહી શકીએ? તુવર। હવે શાકભાજીમાં લીલી તુવેર પણ આવે છે, પણ એકદમ લીલા રંગની હોય છે અને શાકભાજી રૂપી પણ વપરાય છે। અહીં આપણે કઠોળ સ્વરૂપે એ તુવેરને સમજવાનું છે। ત્યાર પછી છે સોયાબીન। સોયાબીન, સોયાબીનને ગુજરાતીમાં પણ આપણે સોયાબીન જ કહીશું, એ પણ એક પ્રકારનું શું છે? કઠોળ છે। સોયાબીન, સોયાબીન।
ત્યાર પછી છે રાજમા, રાજમા, એનું ગુજરાતી નામ પણ શું થશે? રાજમા. સરસ મજાના ઘાટા રંગના એવા મોટા દાણા, એવું મોટું બી એટલે રાજમા, રાજમા, રાજમા. હિન્દી અને ગુજરાતીમાં બંનેનું નામ એક જ સરખું છે. પછી છે વાલ, વાલ, એ પણ ગુજરાતીમાં પણ વાલ અને હિન્દીમાં પણ વાલ થશે, વાલ, વાલ. સરસ મજાના સફેદ રંગમાં એ હોય છે. પછી છે મૂગફલી. શું આપ્યું છે? મૂગફલી. મૂગફલી એટલે કે મગફળી. શું થાય? મગફળી. મિત્રો, મગફળી એટલે કે આ જે લીલા રંગના મગ છે એની વાત નથી. મગફળી એટલે થાય શિંગદાણા અથવા તો માંડવી. શું થાય? શિંગદાણા અથવા તો માંડવી. આ જે શિંગદાણા છે, માંડવી છે, એને હિન્દીમાં શું કહેવાય? મગફળી. અને એનું રિયલ નામ એટલે કે સાચું નામ મગફળી છે, જેને આપણે શિંગદાણા અને માંડવી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે મેથી. શું છે? મેથી. મેથી હિન્દીમાં પણ મેથી અને ગુજરાતીમાં પણ મેથી. હવે સરસ મજાના આ જે પેલા મઠ છે એના જેવો જેનો આકાર હોય છે અને પીળા રંગની હોય છે, પણ આ મેથી છે એનો સ્વાદ કેવો હોય છે? કડવો હોય છે. જેમ શાકભાજીમાં કારેલાનો સ્વાદ કડવો હોય છે, એમ કઠોળમાં આ જે મેથી છે એનો સ્વાદ પણ કડવો હોય છે. મિત્રો, શાકભાજીમાં આ જે મેથીના પાંદડા હોય છે એ તો પાંદડાવાળી લીલી મેથી છે, અને આ જે મેથીની વાત આપણે કરીએ છીએ એ દાણાદાર સૂકી મેથીની વાત આપણે કરીએ છીએ, જે કઠોળમાં આવે. તો આ રીતે મિત્રો આપણે કઠોળના નામ જોયા. એક વખત આપણે ફરી વાંચી જઈએ. ચના, ચણા. મૂંગ, મગ. મટર, વટાણા. મોઢ, મઠ. ઉડદ, અડદ. તુવર, તુવેર. સોયાબીન, સોયાબીન. રાજમા, રાજમા. વાલ, વાલ. મૂગફલી, મગફળી. મેથી, મેથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જ રીતે હોમવર્કમાં આ બધા કઠોળના નામ પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અનાજ અને કઠોળના નામ હિન્દી ગુજરાતીમાં શીખ્યા. અત્યારે તમને જે તમારી વિડીયો સ્ક્રીન ઉપર જે દેખાય છે અનાજ અને કઠોળના હિન્દી ગુજરાતી નામ, તો એ બંને તમારે સુંદર અક્ષરે હિન્દીની પાકી નોટમાં જોઈ જોઈને લખવાના છે અને સાથે સાથે તૈયાર પણ કરવાના છે. તો આજના વિડીયોમાં આટલું જ, અને હવે આપણે મળીશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો અને પ્રકૃતિની જાળવણી કરજો. આવજો.